જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. આગામી દિવસો હવામાન વિભાગની આગાહીને લઈને મિત્રો આપણે તાજા સમાચાર લઈને તમારી સમક્ષ આવી ગયા છે. મિત્રો, હવામાન વિભાગની આગાહીના અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી જાહેર કરી છે મિત્રો. એટલે એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 24 સપ્ટેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. એની અસર ઓડિશા, આંધ્રપ્રદેશ થઈને દક્ષિણ મહારાષ્ટ્ર ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સક્રિય થશે. દક્ષિણ ગુજરાત ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 8-10 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે. તો મિત્રો, હવામાન વિભાગના અંગે અંબાલાલ પટેલે નવી આગાહી જાહેર કરી છે. અને હવે નવી આગાહી જાહેરના અંગે પરેશ ગૌસ્વામી આગાહી જાહેર કરી છે. એના ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ચોમાસાની વિદાય પહેલા રાજ્યમાં ચોમાસાનો છેલ્લો રાઉન્ડ આવશે તેવી શક્યતાઓ છે. તે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી તૈયાર થઈને ગુજરાત તરફ આવે તેવું અનુમાન છે. હાલમાં દેખાઈ રહેલા ટ્રેક મુજબ જોવા જઈએ તો છત્તીસગઢ, મધ્યપ્રદેશ થઈને ગુજરાત પર આવે તેવી પૂરી શક્યતાઓ છે. જો કે તેમાં ફેરફાર થવાની શક્યતા ખૂબ ઓછી. તો મિત્રો, પરેશ ગૌસ્વામીએ આગામી દિવસોમાં હવામાન વિભાગની નવી આગાહી જાહેર કરી છે. એટલે એમનું કેવું કેવું છે કે ચોથો રાઉન્ડ ચોમાસાનો આવી રહ્યો છે, એના પછી ચોમાસું વિદાય લેશે. અને એની સાથે સાથે મિત્રો, એક આપણે નવરાત્રિની પણ વાત કરી લઈએ તો મિત્રો, નવરાત્રિમાં સરકારે એક્શન લીધું છે મિત્રો. એટલે નવરાત્રિને લઈને અગત્યના સમાચાર લઈને તમારી સમક્ષ આવી ગયો છું. સરકારની ગાઈડલાઈન મુજબ નવરાત્રિ દરમિયાન ગરબા આયોજકો માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં નાગરિકોને સુરક્ષા માટે વીમા પોલીસ થી લઈને ગરબા પંડાલમાં સીસીટીવી ફરજિયાત બનાવવાના સુધી દરેક બાબતોનો સમાવેશ થાય છે. આ સિવાય ઇગ્નિશન સુવિધા અને વિદ્યુત ઉપકરણની અધિકૃત વિગતો આપવી જરૂરી રહેશે. ઇમરજન્સી સ્થિતિમાં કાર્યક્રમ સ્થળે એમ્બ્યુલન્સ અને ડોક્ટરો હાજર રહેશે. સાથે સ્થળ પરના ખાણી પાણીનો સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી લેવામાં રહેશે. તો મિત્રો, નવરાત્રિના પણ મિત્રો સમાચાર તમને મિત્રો જણાવી દીધા છે. એટલે આ મિત્રો આપણે આજના સમાચાર લઈને તમારા સમક્ષ આવ્યો છું. અને આગામી દિવસોમાં હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે. એટલે ગુજરાત રાજ્યમાં નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને ચોથો રાઉન્ડ આવ્યો છે, એના પછી વરસાદ વિદાય લે તેવું કહી રહ્યા છે મિત્રો. એટલે આજના વિડીયોમાં આટલું હતું. તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો મિત્રો, જય માતાજી.